2024 ની લોકસભાની ચૂંટણીનો આગાજ થઈ ગયો છે ત્યારે આપણે ધ્યાનમાં છે કે ભારતીય જનતા પાર્ટી લગભગ 400+ એનડીએ આવું એક લક્ષ્યાંક લઈને બેઠા છે અને એવામાં 370+ બીજેપી આવું એમનું ટાર્ગેટ છે. હવે એવામાં લોકસભાની ચૂંટણી છે અને ભાજપનો એવું રહ્યું છે કે એ છે ને આમ ઘણી વાર સરપ્રાઈઝ આપતું હોય છે કે લોકસભામાં કે તો આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે. હવે એવામાં અત્યારે આપણે ચર્ચા કરીએ આ વિષય લઈને કે ગુજરાતમાં આ ચૂંટણીને લઈને શું ચાલે છે અને કઈ રીતે પોતાના જે દાવેદારો જે છે એ ગુજરાતમાં સેટ કરવાના છે. આપણી જોડે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ સ્વાગત છે તમારું. નમસ્તે. જી નમસ્તે. હવે મારે જાણવું છે કે આપણે જે લોકસભાની ચૂંટણીની જે વાતો થઈ રહી છે એવામાં સેન્સની વચ્ચે બે દિવસની પ્રક્રિયા થઈ હતી, એમાં ઘણા બધા નામો નક્કી થયા અને પછી નામોમાંથી સિલેક્ટેડ નામો પછી ત્યાં દિલ્હી જવાની પ્રક્રિયા થઈ. હવે એવામાં શું છે આગામી આયોજન ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની લોકસભા ચૂંટણી? જો ભારતીય જનતા પાર્ટી છે ને એ 24/7 365 દિવસ કાર્યકર્તાઓ સાથે કનેક્ટેડ પાર્ટી છે. સતત પાર્ટી ચૂંટણી લક્ષી સિવાય પણ સેવાના કાર્યો સાથે, સંગઠનના કાર્યો સાથે, કાર્યકર્તાઓ સાથે, જનતા સાથે કનેક્ટ રહે છે અને પાર્ટીનું માળખું એ રીતે સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. સમયાંતરે બૂથથી શરૂ કરી શક્તિ કેન્દ્રથી, મંડળથી, જિલ્લો અને પ્રદેશ એ રીતે સતત કોઈને કોઈ વિષય ઉપર ઇન્ટરેક્ટ એ લોકો રહેતા હોય છે અને પાર્ટીની જે ચેન છે, નેતૃત્વની ચેન, એ ચેન એ સતત છે, પેજના કાર્યકર્તા સુધી પણ કનેક્ટ છે. એટલે ચૂંટણીના સમયે ક્યારેક કાર્યકર્તાઓની લાગણી માગણી, સંગઠનની લાગણી માગણીને અનુસંધાને આ સેન્સની પ્રક્રિયા થતી હોય છે. તે છતાં તે ઉપરાંત પણ સંગઠનના જે કાર્યકર્તાઓ છે એમણે નીચે સુધી પાર્ટીમાં કોણે શું કામ કર્યું છે, એનો શું રોલ છે, એની શું ક્ષમતા છે, એની માહિતી હોય છે જ. અહીંયા આ સેન્સની પ્રક્રિયામાં પણ કેટલા લોકોએ પોતે લાગણી વ્યક્ત કરી છે, એમાંથી સંગઠનના લોકોની, ચૂંટાયેલા લોકોની શું લાગણી છે, આ લાગણીથી ઉપરાંત પણ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ સતત આ વિષય ઉપર જુદી જુદી એજન્સીઓ દ્વારા નજર રાખતું હોય છે અને એને આધારે લોકપ્રિય અને લોક ઉપયોગી કાર્યકર્તાની પસંદગીની આખી એક પ્રક્રિયા છે, એને આધારે આપણું નેતૃત્વએ નિર્ણય કરવાનું છે. ગુજરાત માટે એ પ્લસ પોઈન્ટ છે કે કેન્દ્રીય નેતૃત્વમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે જે ગુજરાતના પનોતા પુત્રો છે અને ગુજરાતની રાજનીતિથી, એની રગે રગથી અવગત છે અને એટલા માટે આશ્વસ્ત છીએ કે 26-26 શ્રેષ્ઠ ઉમેદવારો આગામી દિવસોમાં ભારતને મળવાના છે. એટલે આ જે લોકસભાની વાત છે, જોકે બધાને ધ્યાનમાં છે, ભાજપના દરેક કાર્યકર્તાઓને પણ ધ્યાનમાં છે કે આ ચૂંટણી જે છે ભાજપ જીતવાનું છે, એવામાં દરેક કાર્યકર્તાઓની ઈચ્છા હશે કે ભાઈ અમારે ચૂંટણી લડવી છે લોકસભાની. હવે એવામાં ઘણા કાર્યકર્તાઓ રહી જાય તો કદાચ મન દુઃખ પણ થતું હશે એમને લઈને. નહીં, ભારતીય જનતા પાર્ટીનો જે મૂળ મંત્ર છે અંત્યોદયનો અને તેને તકતેને ભૂંજીતા ગીતા સાર જે છે ને, ત્યાગીને ભોગવવાની જે પરિકલ્પના છે, ભારતીય જનતા પાર્ટીની સફળતાની વિશેષતા જે છે, એક કાર્યકર્તા પોતાને ગમતું કામ કરવા માટે ગમતા વિષય સાથે પાર્ટીમાં જોડાય છે અને રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોવાને લઈ અને સ્વાભાવિક રીતે જ એને સિસ્ટમમાં ગોઠવવાનું ગમે એ પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરતો હોય છે. પણ તેમ છતાં અમારા શીર્ષસ્થ નેતૃત્વ ઉપર, એ પ્રદેશનું હોય કે કેન્દ્રનું, એની પાસે એને પૂરો ભરોસો છે કે એ યોગ્ય ઉમેદવારને યોગ્ય જગ્યાએ કામ આપશે. એ કામ સંગઠનનું હોય, એ બોર્ડ નિગમનું હોય, એ ચૂંટાયેલામાં છેક તાલુકા પંચાયતથી મહાનગરપાલિકા સુધીનું હોય, ધારાસભ્ય કે સંસદ સભ્યનું હોય, રાજ્યસભાનું હોય, તો યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપવાની સિસ્ટમ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એટલે કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ જગ્યાએ પોતાની લાગણી જરૂર વ્યક્ત કરે, પણ તેમ છતાં શીર્ષસ્થ નેતૃત્વ જે નક્કી કરે છે ત્યારે એ નીવડેલા કાર્યકર્તા જેને જવાબદારી સોંપી છે એના માટે તનતોડ મહેનત કરે છે. આ તમે જે નેતૃત્વની વાત કરી એમાં કદાચ અત્યારે જે વિષય ચાલી રહ્યો છે કે ગુજરાતમાં પૂર્વ જે કાર્યકર્તાઓ છે, કદાચ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વાત હોય જે રાજકોટથી કદાચ ચૂંટણી લડી શકે એવા પણ વિષયો ચાલી રહ્યા છે, નીતિનભાઈ પટેલની વાત હોય, તો આ વિષયમાં શું સ્પષ્ટતા છે? નહીં, જો આ તમામ બાબતો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરે છે અને એ સતત પ્રદેશની ઉપર અને એનાથી નીચે એની નજર હોય છે, એટલે કોણ કાર્યકર્તાનો ક્યાં ઉપયોગ કરવો એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે. અને મને અગાઉ કીધું એ પ્રમાણે કે ગુજરાત માટે ગૌરવની બાબત છે કે કેન્દ્રીય નેતૃત્વના જે નિર્ણાયક લોકો છે એ બંને ગુજરાતી છે,
અને ગુજરાતની રાજનીતિથી એની ભૌગોલિક સ્થિતિથી રગે રગ વાકેફ છે. એટલે મને લાગે છે કે મારો શબ્દોનો ગજ એમાં ટૂંકો પડે, કેન્દ્રીય જે સિસ્ટમ છે એ યોગ્ય સમયે યોગ્ય ઉમેદવાર આપણને આપશે અને 5 લાખની વધારે બહુમતીથી એ તમામ ઉમેદવારો વિજેતા થશે. અચ્છા, હવે આમાં ક્યાંક અમુક જગ્યાએ નામો નક્કી પણ થઈ ગયા છે, જેમ કે ગાંધીનગરમાં અમિત શાહ જે છે એ નામ નક્કી છે, એવા કેટલી જગ્યાઓ છે કે જ્યાં નામ નક્કી છે પહેલા? જો એ મીડિયાનું પરસેપ્શન છે, તમામ નામો નક્કી કરવાની આખરી સત્તા એ પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પાસે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આદરણીય જેપી નડ્ડા સાહેબની જે ટીમ છે એ બહુ જ મંથનને અંતે એ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાષા કાર્યકર્તાની ક્ષમતા એનો ઇતિહાસ એને આધારે વિવિધ આયામોને આધારે સમગ્ર ટીમ એ સામૂહિક નિર્ણય કરશે અને એ નિર્ણય કરશે ત્યારે કેન્દ્રીય ટીમ એ આપણને બધાને જણાવશે. એક વિષય વચ્ચે જ્યારે અનામતની વાત હતી કે 33% અનામત મહિલાઓ માટે એ રિઝર્વ કરવામાં આવેલો છે, એમાં કેટલી જે મહિલાઓ કદાચ એ વિષય અત્યારથી લાગુ કરવામાં આવશે ખરા કે ઇલેક્શનને લઈને? નહીં, મહિના અનામત બિલમાં જ જોગવાઈ છે કે એ 29 થી લાગુ કરવામાં આવશે, એની જે ફોર્માલિટીઝ છે બાકી છે. પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે પણ 25% જેટલી મહિલા બહેનો આપી હતી, આ વખતે કદાચ એના કરતા વધારે પણ આપી શકે છે. અચ્છા, હવે આ વિષય લઈને આજે ઇલેક્શનને લઈને શું લાગે છે, ક્યાં સુધી નામોની જાહેરાત થઈ શકે છે? નહીં, પાર્ટીની હજુ ઇલેક્શનની જે જાહેરાત છે એ પણ બાકી છે. યોગ્ય સમય અને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારો સમયસર આપી દેશે. નામોની જાહેરાત થયા પછી છેક છેલ્લી વાત કરી કે નામોની જાહેરાત થયા પછી શું પ્લાનિંગ રહેશે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓનું? જો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર એ કમળ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા સફળ કામો અને વિશ્વના ફલક પર ભારતને જે નામ અપાવ્યું છે, સફળતાપૂર્વક 10 વર્ષમાં ભારતને જે સર્વોચ્ચ સ્થાને લઈ ગયા છે, એને આધારે કમળના નિશાન પર મત થવાનો છે. કાર્યકર્તા તરીકે એક્સ કે વાય આવે એ ગૌણ બાબત છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 6 મહિનાથી આના માટે જુદા જુદા ક્ષેત્રોમાં કામગીરી શરૂ કરી દીધી છે. એ સંગઠનમાં જવાનું હોય, લાભાર્થીના સંમેલનો હોય, કાર્યકર્તાઓના સંમેલનો હોય, અમે એક સાથે 26-26 કાર્યાલયનું ઓપનિંગ પણ કરી દીધું છે, એ વર્કિંગ પણ થઈ ગયા છે. એટલે પાર્ટીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અને સંગઠનાત્મક કામગીરી પૂરી કરી છે. હવે માત્ર એક્સ કે વાય આવે, પાર્ટીએ તમામ જગ્યાએ કમંડના નિશાન પર મત આપવાનો છે, નરેન્દ્ર મોદી સરકારને સમર્થન આપવાનું છે, એ જ પ્રકારના પ્રચારથી અમે કામ કરવાના છે. એક હમણાં મગજમાં એક વિચાર આવ્યો એટલા માટે પૂછું છું કે આદિવાસી વિસ્તારોમાં ભરૂચની વાત હોય ત્યાં કદાચ એ થોડું ઘણું લાગે છે કે અઘરું થઈ શકે છે ભાજપ માટે? જો કોઈ પણ ચૂંટણીને તમે 22ના પરિણામો સાથે સરખાવો તો પણ એ વિધાનસભામાં આપને 6% કરતા વધારે વોટ મળ્યા નથી, અને બંનેના વોટ કરીએ તો પણ ભાજપ કરતા ઘણા ઓછા છે. ભરૂચની સીટ એ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી, છે અને રહેવાની છે. તમે આંકડાઓની જાળમાં જુઓ તો પણ મોટાભાગની વિધાનસભાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એ વિધાનસભાઓની લીડ ગણીએ તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, અને એની પરંપરા ગણીએ તો પણ આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને છે, રહેવાની છે. અને આપણી અપેક્ષાની લીડ છે એના કરતા વધારે ત્યાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળવાની છે. ખૂબ આભાર આપનો. કે જો તમે જોયું કે આ પ્રમાણે લોકસભાની ચૂંટણી છે જેમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ એના 400+ એનડીએના ટાર્ગેટથી ચાલી રહી છે, અને ગુજરાતમાં જેમ એમણે કહ્યું એ પ્રમાણે કે 5 લાખ+ વોટોથી એમનો વિજય થશે, આ પ્રકારે એમની તૈયારીઓ છે. જો કે હજુ કોણ ત્યાં ઉભું રહેવાનું છે ચૂંટણીમાં એ હજુ ત્યાં નામો જાહેર થયા નથી, ટૂંક સમયમાં થશે, ત્યારબાદ પાર્ટી કદાચ આને કામે પણ લાગી જશે. તો કે તમને શું લાગે છે આ વિષય લઈને કે આજે પાર્ટી જે છે આગળ કયા પ્રકારે કામ કરવાની છે, શું છે, અને ભારતીય જનતા પાર્ટીનો જે મોટો જે છે કઈ રીતે એ લોકો ફૂલ પ્રૂફ કરવાના છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વધુ માહિતી મને જોઈએ.